દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ચલો આપણે અહીંયા ધ્યાન આપીશું. રિંગ નું દળ કેટલું છે એમ. હવે ધારો કે તેની ત્રિજ્યા આ છે, આપણે સ્પર્શક ને અનુલક્ષીને જે અક્ષ છે એને અનુલક્ષી જડપ ચાક માત્ર આઈ થઈ જાય અને વ્યાસ છે એ સેન્ટર ઓફ માસ માંથી પસાર થતો હશે તો એને અનુલક્ષીને જડપ ચાક માત્ર આપણે કેટલી લઈ લઈએ આઈ સી. તો આપણને એટલી ખબર હોવી જોઈએ વ્યાસ ને અનુલક્ષીને જડપની ચાક માત્રા જેને આપણે શું કહીએ આઈસી. આઈસી ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે જાણો છો, કોષ્ટક તમારી પાસે છે. તો આઈસી ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા દેટ ઇઝ એમ આર સ્ક્વેર બાય ટુ. ખ્યાલ છે? હવે રિંગ છે, રિંગ ની બે અક્ષ હોય, ધારો કે આ પ્રકારે રિંગ છે, આ પ્રકાર રિંગ છે. તો રિંગ ની જડતન ચાક માત્ર એક તો તેની ભ્રમણાક્ષ ને અનુલક્ષીને હોય, એક તેની વ્યાસ ને અનુલક્ષીને. આપણે કોષ્ટકમાં બંને આપેલી છે. જો કેમ આપણે વ્યાસ ને અનુલક્ષીને લીધી, કારણ કે જે સ્પર્શક ને અનુલક્ષીને લેવાની છે એને સમાંતર અક્ષ કઈ છે, વ્યાસ ને અનુલક્ષી છે. એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. આ અક્ષ ને અનુલક્ષીને આપણે નથી લેવાની, કઈ લેવાની છે, વ્યાસ ને અનુલક્ષી. ખ્યાલ આવે ને કેમ વ્યાસ ને અનુલક્ષી, કારણ કે આપણને જે સ્પર્શક આપેલો છે એને સમાંતર શું છે, વ્યાસ છે. તો વ્યાસ ને અનુલક્ષી ની જડત્વની ચાક માત્ર આપણે લેવાની. ખ્યાલ આવે છે? એની જે ભ્રમણાક્ષ હોય અથવા તો જે પ્રકારે એ આપણે રિંગ ને ભ્રમ ફરે છે એવી કલ્પીએ, એ જે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને નહીં લેવાની. તો આ ખાસ યાદ રાખજો, જો પેલી અક્ષ ને અનુલક્ષીને લેશો કેન્દ્રમાંથી પસાર થતી ઉભી અક્ષ ને અનુલક્ષીને, તો ભૂલ થવાની શક્યતા રહે છે. કારણ કે એ આને લંબ નહીં હોય, એ કેવી હશે, આમ હશે. આમ હોય તો આપણે સમાંતર અક્ષ પ્રમેય લગાવી શકીએ નહીં. તો હવે સમાંતર અક્ષ પ્રમેય લગાવવું છે તો રિંગ નું દળ આપણે જાણીએ છીએ. બોલો અહીંયા થી અહીંયા નું અંતર કેટલું છે, દેટ ઇઝ એમ. ઓકે, સમાંતર અક્ષ પ્રમેય મુજબ આઈ ઇક્વલ્સ ટુ આઈસી પ્લસ એમડી સ્ક્વેર. આઈસી એમ આર સ્ક્વેર બાય ટુ પ્લસ એમ અને ડી ની જગ્યાએ કેટલો છે, અહીંયા આગળ ડિસ્ટન્સ આર છે તો એમ આર સ્ક્વેર. બોલો ટુ 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 વન જા ટુ ટુ પ્લસ વન થ્રી એમ આર સ્ક્વેર બાય ટુ એન્ડ ધીસ ઇઝ એમ. આન્સર શું આવે છે આપણે, થ્રી એમ આર સ્ક્વેર બાય ટુ.
આમાં તમને કેટલીક વખત દાખલાઓ પણ આપી દીધા હોય કે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર મતલબ એનું દળ આપી દીધું હોય, એમની કિંમત આપી દીધી હોય, આગની કિંમત તમને આપી દીધી હોય, અને પછી જડત્વની ચાક માત્ર નું મૂલ્ય શોધવાનું કહે, તો તમે શોધી શકો કે નહીં? છેલ્લે એમ અને આગની કિંમત મૂકો એટલે તમને મળી શકે. આ માત્ર ને માત્ર ફોર્મ્યુલા જ છે, પણ તમને એમસીક્યુ માં પૂછે ત્યારે આ જ ફોર્મ્યુલા નો ઉપયોગ તમારે વેલ્યુઝ મૂકી અને જવાબ આપવાનો. ઓકે.